हेलो, गुड मॉर्निंग मित्रों। आई एम अनिल पटेल फ्रॉम एमआर स्कूल खोरदा। टुडे वी आर गोइंग टू टीच अबाउट स्टैंडर्ड 10th यूनिट नंबर 3 एन इंटरव्यू विथ अरुण कृष्णा मूर्ति। मित्रों, जारे पण आ यूनिट नंबर 3 नो जे वीडियो छे ए आपणी स्कूल नी यूट्यूब चैनल पर अपलोड करवामां आवशे त्यारे જ્યારે તમે નિહાળશો એ વખતે ફરજિયાતપણે તમારી સાથે બુક લઈને બેસજો એવી એક નમ્ર અરજ છે। મિત્રો, યુનિટ નંબર 3માં એક સમાજ સેવક વિશેની વાત કરવામાં આવી છે કે જો સમાજ સેવક હોય એ સમાજમાં અને સમાજ માટે શું કરી શકે છે એની વાત છે। તો આપણે યુનિટ નંબર 3ના જે પ્રી ટાસ્ક છે એમાં વાત કરીશું કે એક આર્ટિસ્ટ છે કે જેનું નામ આપણે બધા જાણીએ છીએ કે આબિદ સુરતી। મિત્રો, જે આબિદ સુરતી છે એમણે પાણી માટે કામ કર્યું હતું। અહીંયા કહે છે કે વોટર વેસ્ટેજ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇશ્યુ ઓફ ધ કન્ટ્રી ટુડે। મિત્રો, આજે આખા દેશમાં આજે જે પાણી છે એ પાણીનો એક ગંભીર પ્રશ્ન છે, એક સિરિયસ પ્રશ્ન છે। આગળ કહે છે કે બટ દેર ઇઝ વન મેન હુ ડિસાઇડેડ ટુ હેલ્પ પીપલ સ્ટોપ ઇટ બાય હેલ્પિંગ ધેમ સિંગલ હેન્ડેડલી। મિત્રો, તો એક માણસ છે કે જેનું નામ છે આબિદ સુરતી। મિત્રો, એને નિર્ણય કર્યો કે ભાઈ હું એકલી હાથે આ જે પાણી વેસ્ટ થાય છે એને હું બચાવીશ, અને એ કેવી રીતે બચાવે છે એ આપણે જોઈશું। ધેર ફોર હી ઇઝ ઓલ્સો નોન એઝ વન મેન એનજીઓ ધ રાઇટર આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ। મિત્રો, આ જે માણસ છે એ માણસને આપણે એક વન મેન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ। અહીંયા લખ્યું છે મિત્રો કે એનજીઓનું ફૂલ ફોર્મ થાય છે નોન ગવર્મેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન, એના અંતર્ગત એક કામ કરે છે। ધ રાઇટર આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ આબિદ સુરતી વેવ્સ વેજનો થાય છે મિત્ર કે ચાલુ રાખવું। બરાબર, જે આબિદ સુરતી છે એ પોતે એક રાઇટર છે, એક સારા આર્ટિસ્ટ છે, એક કાર્ટુનિસ્ટ છે, છતાં પણ એ જે આ પાણી સામે જેને યુદ્ધ છેડ્યું છે એ યુદ્ધ એ શરૂ રાખે છે, ચાલુ રાખે છે। એવરી સન્ડે ધીસ નેશનલ એવોર્ડ વિનર વોક અરાઉન્ડ હોમ ઇન મુંબઈ એન્ડ ફિક્સ લીકિંગ ટેપ્સ ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર। મિત્રો, શું કહે છે કે દર રવિવારે એ માણસ શું કરતો કે દર રવિવારે મુંબઈની જે ગલીઓ છે એ ગલીઓમાં ઘરે ઘરે જતો અને જે પણ નળમાંથી જે લીકિંગ થતું, બરાબર, જે ટીપા પાસતા એ ટીપાને બચાવવાનું કામ કરતો। વન્ડરફુલ આઈડિયાઝ ઇઝન્ટ ઇટ, આબિદ સેઝ, કહે છે કે ભાઈ આવી એક સુંદર આઈડિયા, આ સુંદર વિચારથી, બરાબર, આબિદ સેઝ ઇફ આઈ કેન, મિત્રો છેલ્લા કહે છે કે ઇફ આઈ કેન, જો હું આ કરી શકું છું તો યુ કેન, તો તમે પણ આ કરી શકો છો। અને આબિદ જે સુરતી છે મિત્રો, એમને આવી રીતે જે મુંબઈની ગલીઓમાં જઈ જઈને પાણીની એક ઝુંબેશ ચલાવી અને પાણી બચાવતાનું એક સરસ કામ એમને કર્યું। ત્યાર પછી મિત્રો, બીજા જે એક આવા સમાજસેવક છે કે જેનું નામ છે સિંધુમતી સપકાલ, બસ સિંધુમતી સપકાલ છે મિત્રો, એમને શું થયું કે જ્યારે એ સિંધુમતી સપકાલ એમના લગ્ન થયા પછી જ્યારે 9 મહિનાની એમની પ્રેગ્નન્સી હતી એ વખતે એમના જે પતિ છે એમને છોડીને જતા રહે છે। અને આજે સિંધુમતી સપકાલ છે એ લગભગ 1000 જેટલા જે અનાથ બાળકો છે એમને સંભાળે છે અને એમને માનો એક વારસો એમને પ્રાપ્ત કરાવે છે। અને આવું જ રીતે એક સંસ્થા દ્વારા એમને જે સપકાલ છે, સિંધુમતી સપકાલ, એક સોશિયલ વર્કર તરીકે ઘણા બધા જે દત્તક બાળકો લઈને એમને એક સમાજમાં એક સારું કામ કર્યું છે। તો મિત્રો, એવું જ એક ચેપ્ટર છે યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ, એમાં પણ અરુણ કૃષ્ણામૂર્તિની વાત છે। અને જે અરુણ કૃષ્ણામૂર્તિ છે મિત્રો, એ પણ આવું જ એક સમાજસેવકનું કામ કરે છે। તો આપણે જોઈશું કે અરુણ કૃષ્ણામૂર્તિનું કાર્ય શું છે એના વિશે આપણે આજે એક સરળતાથી અને એક
વિસ્તૃત રીતે આપણે ભણવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ મિત્રો આપણે જોઈશું કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 યર્સ ઓલ્ડ વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. મિત્રો કે અહીંયા કહે છે કે જ્યારે અરુણ કૃષ્ણમૂર્તિ 17 વર્ષનો હતો એ વખતે એને એક ફાઉન્ડેશન તૈયાર કર્યું, જે એનજીઓ છે એ તૈયાર કર્યો. અને એ એનજીઓને મિત્રો મેં આગળ પણ તમને કીધું છે કે નોન ગવર્મેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન એનો અર્થ શરૂ થાય છે. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક અ મૂવ ટુ સેવ ટર્ટલ્સ એક્સ એન્ડ યંગ હેચિંગ ઇન ચેન્નઈ. મિત્રો શું કહે છે કે અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે 17 વર્ષનો હતો, એની ઉંમર ફક્ત 17 વર્ષની હતી, અને 17 વર્ષની ઉંમરમાં એને એક એનજીઓની સ્થાપના કરી, અને પછી ચેન્નઈમાં જે કાચબા ટર્ટલ એટલે કે કાચબા હતા, એ કાચબાના જે ઈંડા અને તેના બચ્ચાને હેચિંગ એટલે તેને સેવું, એના બચ્ચાને એને બચાવવાના આંદોલનથી એને આ શરૂઆત કરી. અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર, અરુણ અને એના જે મિત્રો છે, એના જે સ્વયંસેવકો છે, જૂથે આ જે કામ છે એ શરૂઆત કરી. હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી અને કોઈતુમપુર. મિત્રો આ જે ત્રણ સિટી છે, ચેન્નઈ છે, હૈદરાબાદ છે અને કોઈતુમપુર છે, આ પોંડિચેરી છે, એના દરિયા કિનારાઓ અને બીજા જળાશયો એમને શું કર્યા, સાફ કર્યા. ધ ટીમ ક્લીન, મિત્રો કહે છે ધ ટીમ ક્લીન્સ લેક્સ બીચીસ એન્ડ જ્યુસ પ્લાન્ટ ટ્રીઝ એજ્યુકેટેડ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. એટલો સરસ કહે છે કે આ જે કાર્ય છે એમને એમના મિત્રો સાથે થઈને સરસ મજાનું કર્યું, અને જ્યાં જ્યાં પણ આ જૂથ તળાવ પછી છે દરિયા કિનારાઓ પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે અને વૃક્ષારોપણ પણ કરે છે, તેમજ શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે અને પર્યાવરણ અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. મિત્રો પછી છેલ્લા કહે છે કે અરુણ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હુ જોઈન્ટ હિસ વેન ધે વેર ઇન ક્લાસ 7 એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 યર્સ. એટલે મિત્રો એમને શું કહે છે, એસર લખ્યું છે કે અરુણ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હુ જોઈન્ટ હિમ વેન ધે વેર ઇન ક્લાસ 7 એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 યર્સ. મિત્રો કે જ્યારે 7મા ધોરણમાં હતા ત્યારથી તેમને સાથે આ જોડાયા હતા, અને આજે 5 વર્ષ પછી પણ એ એમની સાથે જ જોડાઈને આ કાર્ય કરી રહ્યા છે. મિત્રો ઇન્ટરવ્યુના નામ પરથી જ આપણે ખ્યાલ આવે છે કે આ જે ચેપ્ટર છે એમાં જે આ અરુણ કૃષ્ણમૂર્તિ છે એને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા છે, કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, અને એના પ્રશ્નોના જવાબ એમના દ્વારા મળ્યા છે. તેમાં મિત્રો આપણે પહેલો જ પ્રશ્ન છે જોઈશું કે વિચ એક્સપેરિમેન્ટ ઇઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોર્સ ઓફ ધ એન્વાયરમેન્ટ, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી. મિત્રો પહેલો જ પ્રશ્ન છે એને પૂછવામાં આવે છે કે એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ છે કે જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી, અને એ પ્રેરણા મળ્યા પછી તમે સૌથી પહેલા કાર્ય કયું કર્યું, સૌથી પહેલી પ્રવૃત્તિ કઈ કરી. તો મિત્રો એ લખે છે જવાબના પ્રત્યુત્તરમાં કે અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હોમ, એટલે કે શું કહે છે કે મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ, વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, કે જેમાં ઘણા બધા પક્ષીઓ ડેડકાઓ અને સાપ હતા, વી હેવનલી પોલ્યુટેડ, અને એ જે હતું એ બધું શું હતું, ઘણું પ્રદૂષિત થઈ ગયું હતું. ઇટ લેડ ટુ ધ સ્પેડ ટુ મોસ્કિટોઝ એન્ડ ટર્ટલ અ ટર્ન અ લવલી પ્લેસ ઇન ટુ અ અગલી નેબરહુડ. મિત્રો એ જે તળાવ હતું એ બધું હતું, બધું ગંદુ થઈ ગયું હતું, અને તેના લીધે મચ્છરોનો ત્રાસ વધ્યો, અને એક સુંદર જગ્યા જે હતી એક ગંદી જગ્યામાં એનું શું થઈ ગયું, ટર્ન એટલે ગંદી જગ્યામાં એ ફેરવાઈ ગઈ. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ્સ, અને આ જે હતું એનાથી મને ઘણું દુઃખ થયું,
મને ખૂબ દુઃખ થયું અને મારે આ વિશે કંઈક કરવું હતું અને મેં વિચાર્યું કે આના માટે મારે કંઈક કરવું જોઈએ. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પાઉન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. મેં વિચાર્યું કે મારે કંઈક કરવું જોઈએ અને પછી મારા થોડા મિત્રો સાથે મળીને મેં મારા ઘરની આજુબાજુનું તળાવ સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. અને આ જ મારી એક પહેલી એક્ટિવિટી હતી. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે એને પૂછવામાં આવે છે કે બીજા પ્રશ્નમાં છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. મિત્રો સરસ પ્રશ્ન છે અને પાછો પ્રશ્ન કરવામાં આવે છે કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો. તમે જે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છો તો એ પ્રવૃત્તિ માટે તમને તમારા માતા પિતા અને જે તમારા ગુરુજીઓ છે એમના તરફથી તમને કેવો સહકાર મળ્યો. શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતિ ઊભી થઈ. સરસ પ્રશ્ન છે મિત્રો કે ભાઈ જે તમે કાર્ય કરો છો એ કાર્ય માટે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને શું સહકાર મળ્યો. અને જો સરકાર મળ્યો તો તમારી સ્ટડી અને આ જે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતતા ઊભી થઈ, તમને કોઈ વિસંગતતા એવું લાગ્યું. ત્યારે જવાબ આપે છે કે આઈ હેવ સપોર્ટ યુ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ડેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. એટલે કહે છે કે મને હંમેશા મારા માતા પિતાએ મને જેમાં ઇન્ટરેસ્ટ હતો, બરાબર, જેમાં હું જાણતો હતો એમાં મને હંમેશા મારા માતા પિતાએ પર્યાવરણ માટે મને સપોર્ટ કર્યો છે. મારી ઈચ્છા મુજબ એમને મને સપોર્ટ કર્યો છે, મને રોક્યો નથી. દે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. મેં જે પણ કંઈ ઈચ્છું છે, મેં જે પણ કંઈ કરવા ઈચ્છું છે એ કરવા માટે એમને ક્યારેય પણ મને રોક્યો નથી. ઓ ઓન માય પાથ આઈ ઓલ્સો મેડ શ્યોર ડેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. સરસ કહે છે કે મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની મેં કાળજી લીધી. મિત્રો એક સરસ છે કે જ્યારે આપણે જે પણ કંઈ કરવા ઈચ્છતા હોય એમાં જો આપણા માતા પિતા આપણે સપોર્ટ કરતા હોય તો આપણી પણ એક ફરજ થાય છે કે એમની જે ઈચ્છાઓ છે એના પર આપણે હંમેશા એક સફળ થઈએ અને એમની ઈચ્છાઓ આપણે પૂરી કરીએ ને આપણે કોઈ દિવસ નિરાશ ન કરે એવું કામ આપણે પણ કરવું જોઈએ. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ પણ કહે છે કે મારા મમ્મી પપ્પાએ મને કોઈ દિવસ રોક્યો નથી અને મેં પણ જે પણ કંઈ કર્યું છે એમાં મેં વિશેષ ધ્યાન રાખ્યું છે કે એમાં મારા માતા પિતા છે એ નિરાશ ન થાય તેની મેં કાળજી લીધી છે. પછી આગળ મિત્રો કહે છે કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ડેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન. એટલે સરસ કહે છે મિત્રો કે હું જે પણ કંઈ કરતો તે વિશે તેમને બધી જ માહિતી આપતો અને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેમની સલાહ લેતો. એ છે કે હું જે પણ કંઈ કાર્ય કરતો એમાં સૌ પ્રથમ હું મારા માતા પિતાને એની તમામ માહિતીથી એમને વિસ્તૃત માહિતી આપતો, એમને અવગત કરતો અને એમની સલાહ લઈને જ હું જે પણ કાર્ય કરતો હતો. આ હેવ ટીચર હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અને કહે છે કે જે મારા જે શિક્ષકે કામ કઈ રીતે પાર પાડવું એ તે મેં શીખ્યું છે. સરસ કહે છે કે આ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. શું કહે છે કે મારા શિક્ષકોએ કામ કઈ રીતે પાર પાડવું તે મને શીખ્યું છે. ધે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી સો ડેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબીશ ઓર અરોગન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ વોઝ આઈ સુપરસ્ટાર બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. તો સરસ વાત કરે છે કે તેમને મને વિનમ્રતા પણ શીખવી છે. કહે છે કે મારા શિક્ષકોએ મને વિનમ્રતા પણ શીખવી છે જેથી હું અહંકારી કે દંભી ન થઈ જાઉં. સ્નોબીશ એટલે અહંકાર. કહે છે કે મિત્રો મારા શિક્ષકોએ મને એ પણ શીખ્યું છે કે ભાઈ જ્યારે પણ હું સફળ થાઉં તો હું અહંકારી કે દંભી ન થાઉં. ધે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. કહે છે કે ન થાઉં હું આ પર્યાવરણ કામ કરી એક મહાનાયક થઈ ગયો છું એવું વિચારવા ન લાગું. ધે ટોટ મી ટુ બી સિમ્પલી એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. એમને મને શીખ્યું છે કે
તેમણે મને વિનમ્ર રહી નિરંતર શીખતા રહેવાનું શીખવાડ્યું છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટ. કહે છે કે હું કોઈ આંદોલનકારી નથી. મિત્રો, એક્ટિવિસ્ટ એટલે શું? આંદોલનકારી. હું કોઈ આંદોલનકારી નથી, એક સામાન્ય વ્યક્તિ છું. અને હું શું છું? હું એક પર્યાવરણવાદી છું. આ હેવ લર્ન ટુ મચ બાય ડુઈંગ ધીસ વર્ક. છે કે આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે આ બે પ્રશ્ન છે એના આપણે જોયું છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે આગળ અરુણ કૃષ્ણમૂર્તિ કયા પ્રકારના કામ કરે છે અને કેવી રીતે કરે છે અને એમના જીવનમાં કોનો કોનો ફાળો રહ્યો છે એ આપણે તમામ વસ્તુ શીખવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ. આભાર મિત્રો. આજે યુટ્યુબ ચેનલ છે એને તમે જોજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. આભાર. ધન્યવાદ.